નમસ્કાર દોસ્તો, આજે હું ભાવના હેરાણી ફાસ્ટ ન્યૂઝની ટીમ તરફથી આપને એક સંદેશ આપવા માંગુ છું કે આજ આપણા ભારત દેશ ઉપર જે કોરોના વાયરસનો એક ભયંકર બીમારીનો કહેર આવી પડ્યો છે, ત્યારે આપણે સૌ પ્રજાજનોએ આપણા ખુદના હિત માટે પણ થોડું ઘણું વિચારવું જોઈએ. કેમ કે આજે આપણી સરકાર કે જે ભાજપ સરકાર છે, નરેન્દ્રભાઈ મોદી છે, વિજયભાઈ રૂપાણી છે, એ લોકો ઘણું બધું કરી રહ્યા છે પબ્લિક માટે. ઘણા બધા યોજનાઓ બહાર પાડી છે, નાના માણસોને રાશન મળી રહે, ઘરે કરિયાણું પહોંચતું થાય, ઘરે શાકભાજી મળે એ માટે પણ એમને વ્યવસ્થા કરેલી છે. આપણા પોલીસ જવાનો કે જે રાજકોટમાં અમારે કમિશનર સાહેબ છે, રૂરલ કમિશનર સાહેબ છે, ટ્રાફિક પોલીસમાં જે સાહેબો છે, ટોટલી અધિકારીથી લઈને બધા રાત દિવસ એક કરીને ઘણી બધી જહેમત ઉઠાવે છે કે જેના કારણે લોકડાઉનને પૂરતો પ્રતિસાદ મળી રહે. એ લોકો એમનો ખુદનો વિચાર નથી કરતા, એમના પરિવારનો વિચાર નથી કરતા, એ જનતા માટે એટલો બધો સહયોગ આપી રહ્યા છે કે જેના કારણે આપણે લોકોએ પણ થોડો ઘણો એમને સહયોગ આપવો જોઈએ. આજે આપણા ભારતમાં લોકડાઉનની વાત છે, તો એનો અર્થ એ છે કે તમને કોઈ બંધાઈ બનાવીને નથી રાખ્યા, પણ જે કોરોના વાયરસનો ભય છે, જે આ વાયરસ એક સંક્રમણથી થાય છે કે જે વ્યક્તિમાં આ વાયરસ છે એ લોકો ક્યાંય અડે છે અને અજાણતા જ તમે પણ એ વસ્તુને અડો છો, તો તમને પણ આ વસ્તુ થઈ શકે છે. એના માટે સંપૂર્ણ લોકડાઉનનો આગ્રહ રાખેલો છે. જ્યારે આપણી જનતા, અમુક પબ્લિક, અમુક માણસો જોવા માટે નીકળે છે કે ભાઈ રસ્તા ઉપર કેટલા માણસો છે, શું છે, પણ ભલામણા તમે શું લેવા આવો, જોવા નીકળો છો, તમે ઘરમાં બેસો, તમારા પરિવારને વિચાર કરો. આજે પોલીસ વાળા કેટલા લાઠીચાર્જ કરીને બિચારાઓ થાકી ગયા છે, તમને સમજાવે છે, તમે ઘરમાં રહો. પોલીસ દિવસ રાત નથી જોતી, આપણી સરકાર દિવસ રાત નથી જોતી. જો એ લોકો પબ્લિક માટે આટલું બધું કરે છે, તો તમે થોડોક તો સહયોગ આપો કે જેના કારણે આ રોગ ઉપર આપણે કાબુ મેળવી શકીએ. તમે જાણો જ છો કે અમેરિકા છે, ઇટાલી છે, એ દેશોમાં એટલું બધું સાયન્સ આગળ વધ્યું છે કે જેના માટે ગમી રોગને કાબૂમાં કરવો એ અઘરો નથી. જ્યારે કોરોના વાયરસ પાસે આ લોકો પણ હારી ગયા છે, તો આપણે ભારતવાસીઓ આ કઈ રીતના બધું સહન કરી શકશું? જો તમે નહીં સમજો, તો ત્યાં સુધી આ રોગનો કોઈ ઈલાજ નથી. તમે ઘરમાં રહો, સલામત રહો, અને અધિકારીઓ, પોલીસ તંત્ર ને પૂરેપૂરો સહયોગ આપો કે જે લોકો તમારા માટે કંઈક કરી રહ્યા છે. ફાસ્ટ ન્યૂઝ ગુજરાતની ટીમ વતી હું ભાવના હિરાણી આપને એટલો સંદેશો આપું છું કે મહેરબાની કરી તમે સમાજનું નહીં તો પરિવારનું વિચારો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો.